सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने अति जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूरा आठमो ने तरंग तेत्रीस में छेल्ले कथा लखे छे कि नड़ियादना जे सज्जन अने सुज्ञ व्यक्तिओ हता एने भगवान श्रीहरि ने प्रश्न पूछो छे कि तमारा साधु बहु सारा छे विवेकी छे एमनी जम्बानी क्रिया जोईने पण अमने गुण आवे छे एमनो विवेक जोईने एम लागे छे कि आ संतो अलौकिक छे आटली तो अमारा हृदय में हा पड़ी गई छे पण एक वस्तुनो अमने खरखरो छे कि तमारा साधु बधुं सारू करे छे पण भोजन ने बगाड़ी नाखे छे ત્યારે શ્રીજી મહારાજે એ લોકોની સમજણ પ્રમાણે એને બિરદાવીને એમ કીધું કે તમે બહુ બુદ્ધિવાળા છો, બહુ સારા છો, તમે સાચું કહો છો, પણ ભગવાનના ભક્તની રીત અને જગતની રીત બે જુદી છે. આવું મહારાજ ઉત્તર આપે છે. ત્યાંથી સ્વામીએ કથા અટકાવી હતી. આગળ સ્વામી લખે છે ને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર આઠમું તરંગ ચોત્રીસ. શ્રી હરિ ફેર બોલત બયે સુનહો બુદ્ધિમાન તુમને માને હે સ્વાદ જહી હોત હી નરક નિદાન તુમને માને હે સ્વાદ જહી હોત હી નરક નિદાન જ્ઞાની કો મત ઓર હે અજ્ઞાની કો ઓર સ્વાદ લેવન કો જ્ઞાન એક આગે કો નહી ઠોર સ્વાદ લેવન કો જ્ઞાન એક આગે કો નહી ઠોર શ્રી હરિએ તે લોકોની આગળ ફરીને વાત કહી તમે બુદ્ધિમાન છો કોઈને કોઈ વાત સમજાવી હોય ને તો શ્રીજી મહારાજની આ થિયરી અપનાવવી પડે. આપણને વાત સમજાવવાનો આગ્રહ ઘણો હોય છે પણ વાત સમજાવવાની રીતને સમજવાનો આપણી અંદર બિલકુલ આગ્રહ હોતો નથી. હું બીજાને આ વાત સમજાવું એનો આગ્રહી વ્યક્તિઓ દુનિયામાં હજારો છે પરંતુ સમજાવવાની રીત કઈ અપનાવવી, સમજાવવા માટે કયો સમય પસંદ કરવો, સમજાવવા માટે સામેવાળી વ્યક્તિ કયા સમયે યોગ્ય એને સમજણ આપીએ તો સમજી જાય, એની રજૂઆત કેવી હોય, એની રીત, એક હજાર બીજાનું સારું ઈચ્છતા વ્યક્તિમાંથી દસ પાસે જ હોય છે. એક હજાર વ્યક્તિ બીજાનું સારું ઈચ્છે એવા સજ્જન હોય, સારા હોય, છતાં પણ એને બીજાનું જેનું હિત ઈચ્છે છે એને કયા સમયે કેવી રીતે કયા સ્થાનમાં રજૂ કરવું, એની રજૂઆત જેની પાસે નથી, એવા 990 વ્યક્તિઓ
બીજાનું હિત ઈચ્છવા છતાં પોતે સારા હોવા છતાં ફેલ જાય છે, નથી કરી શકતા પોતાનું કે બીજાનું, કારણ કે એની પાસે રજૂઆત કરવાની સેન્સ નથી હોતી. નડિયાદના આટલા મોટા ધનાઢ્ય લોકો હોય, બુદ્ધિવાળા લોકો હોય, એ લોકોએ વાત એવી કરી કે તમારા સાધુ ભોજન બગાડી નાખે છે, બાકી બધી રીતે સારા છે. હવે એને સીધી શ્રીજી મહારાજ એમ વાત કરે કે તમે તો મૂર્ખ જેવી વાતો કરો છો, તમે તો મૂર્ખ જેવી વાતો કરો છો, તમારા તો બુદ્ધિ જ નથી. તો ઓલા સત્સંગી થવાના હોય ને તોય ના થાય. શ્રીજી મહારાજને એટલું છે મારા સાધુ 80% તો એના હૃદયમાં ગરી ગયા છે, એને એટલો તો ગુણ આવી ગયો સાધુ હારા છે, બધું હારું છે, એક જ વાતમાં પ્રોબ્લેમ છે ને કે આ ભોજન બગાડી નાખે છે, એને સુધાર દેશું. કોઈને પણ સુધારવો હોય, કોઈ પણ વ્યક્તિને, કુટુંબ પરિવારનો વ્યક્તિ હોય, ધર્મના ક્ષેત્રમાં વ્યક્તિ હોય, સમાજ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ હોય, તો હા, દરેક જગ્યાએ સફળ 100% પરિણામ આવતું નથી, 2%, 5%, 10% માઇનસ કરીને ચાલવાનું. પણ કોઈને પણ સુધારવાની તક આપવી હોય અથવા એમાં સુધારો કરવો હોય તો એના જે ગુણ છે એને ઉપસાવીને પછી એના અવગુણની એની આગળ રજૂઆત કરવી, તો એ વાત એને સમજાય કે તમે તો બહુ સારા છો, રોજ મંદિર આવો છો, બધુંય સારું છે, પણ આટલું થોડુંક એવું છે. તો ઓલાને લાગે કે મને સમજે છે, આ રોજ હું મંદિર આવું છું એ તો આને ખબર છે, રોજ હું સત્સંગ કરું છું એ તો આને ખબર છે, તમે બધોય ધર્મ નિયમ પાડો છો, પણ ક્યારેક તમે જે લગ્નમાં ગમે ત્યાં ખાઈ લો છો ને એટલું જ ખાલી ખોટું છે. તો ઓલાને થાય, ઓકે એટલું જ ને, એટલા માટે આટલું બધું કરો છો ને આટલા માટે જ તમે છોડી દો છો, ચાલો આજથી એ છોડી, એમ છૂટે. પણ એની ઉપર સીધો ત્રાટકે તો છૂટે નહીં. આ બુદ્ધિવાળાને બીજાને સમજાવવાની રીત શ્રીજી મહારાજ પાસેથી શીખવા જેવી છે. માટે કોઈને પણ કોઈ વાત સમજાવી હોય, પતિને પત્નીને સમજાવી હોય, પત્નીને પતિને સમજાવી હોય, મા બાપને છોકરાને સમજાવી હોય, છોકરાએ મા બાપને સમજાવી હોય, તો સૌથી પહેલાં હા, કોક એવા સમર્પિત હોય તમને 100% કે તમે એને ગમે ત્યાંથી વઢો તો એને મીઠું લાગે, એવા તો લાખોમાં કોક હોય, નહીં તો મોટે ભાગે એના ગુણનું વર્ણન કરીને પછી એનો અવગુણ એક કોને તો સ્વીકાર લે કે હા વાંધો નહીં, ટાળી નાખીશ ચાલો, કારણ કે એને સંતોષ હોય, ખામેવાળો મારા 100 ગુણને જાણે છે એટલે મને હાવ કાંઈ આમ. દરેક જીવ પ્રાણી માત્રને એક જીવમાં કેવું રહ્યું છે કે મને હાવ આમ તુચ્છ ના ગણી નાખશો, હું જાણે કાંઈ છું નહીં એવું ના રાખશો તમે, એટલે એને પહેલામાં પહેલી એ લોલીપોપ આપી દેવી પડે, એ ઇન્જેક્શન પહેલું આપવું પડે બેભાન અવસ્થાનું. અને વાસ્તવિક એમાં જે સારા સદગુણો હોય હોય જ બધામાં, તો એને કેળવ્યા હોય, ઓહો તમે તો રોજ આવીને મંદિર સેવા કરો છો, દર વીકેન્ડમાં આવીને સેવા કરો છો, રસોડામાં તમે જ જ્યારે હોય ત્યારે સવારના આવી જાઓ, રાત સુધી સેવા કરો, વાસણો ધો, ગાર્બેજો નાખો, પોતા મારો, કેટલી સેવા તમારી. અને ખરેખર આવી સેવા કળિયુગમાં થવી અઘરી છે. પછી એને ધીરે રહીને એટલું કહો કે તમારે સેવા તો બહુ છે, પણ જે તમારા સ્વભાવથી આમ તમે જુઓ ને તો તમે યસ તમને બહુ મળે, બધાય તમને ચાહે એવા તમે છો, પણ એક તમારો સ્વભાવ, તમને પણ ખ્યાલ તો આવતો જ હશે કે મારા સ્વભાવથી થોડો પ્રોબ્લેમ થાય છે, એટલો સ્વભાવ જો તમે સુધારદો ને તો સોનાથી પૂજાઈ જાઓ એવું છે. તરત ઓલાન થાય કે ના, મારો સ્વભાવ તો એવો છે, મારે થોડું સુધારવાની જરૂર છે. પણ સીધી વાત ત્યાંથી ચાલુ કરે કે તમે આમ તો સત્સંગી કહેવાઓ છો, આમ તો બહુ આમથી આમ દોડાદોડ કરો, પણ અક્કલ તો બિલકુલ નથી, સ્વભાવનું ઠેકાણું નથી, તો ના બગડતો હોય ને તો થોડો વધારે બગડે. જાજા ભાગનાને પોતાના સ્વભાવની ખબર નથી, પોતાના સુધારાની ખબર નથી, રજૂઆતની ખબર નથી, દુનિયાને સુધારવી છે, જાજા ભાગના આવા છે સમાજમાં. સૌથી પહેલાં સુધારા માટેની પ્રક્રિયા ખબર હોવી જોઈએ, એનો કોર્સ કરવો પડે, અને એનો કોર્સ કરીને પછી પાસ એ કોર્સ કોની પાસે કરાય કે જે હજારોને સમજાવી શકતા હોય, જેનાથી હજારો ભગવાનના માર્ગે ચાલતા હોય એવાને જોવા પડે, સમાજને એક એક દિશામાં દોરી શકતા હોય એવાને જોવા પડે, એ કેટલો ભોગ આપતા હોય
કેટલો ગુણ બીજાનો લેતા હોય જાણતા હોય પછી પેલો સમજે. માટે મહારાજની રીત બહુ ગજબની છે. આ લોકની રીત પણ મહારાજ શીખવાડે છે. તમે તમારા દીકરા દીકરીને કંઈ કહેવું છે તો તમે પહેલાં એને એને એના ગુણ એની અંદર છે ને એ પહેલાં કહો, અને પછી કહો બેટા તારી અંદર આ બધું જ સારું છે, પણ આ તું રાત્રે મોડા સુધી ગમે ને ફરવા જાય કે નહીં અમને, આટલી વસ્તુ તારી અંદર ખોટી છે, આને તારે સુધારો કરવાની જરૂર છે, તારા જીવનની અંદર તને નુકસાન થશે. આગળ એ છોકરા છોકરીઓએ એની અંદર જે ગુણ પડ્યા છે એનું વર્ણન કરીને પછી એનો એક દોષ કહો તો એ સમજે, પણ એને સીધા જ હવે મોટો થઈ ગયો ત્યાંથી રખડું થઈ ગયો છે ત્યાંથી વાત ચાલુ કરે ને, એટલે જીવ પ્રાણી માત્ર અહંકાર ઉપર જીવવાવાળા છે. તમને લાગે તમારો અધિકાર છે, અમે મોટા કર્યા છે કેમ ના વઢાય, તમે મોટા કર્યા છે વઢાય, બધી વાત સાચી છે, પણ યુગ બદલાઈ ગયો છે, માણસની મેન્ટાલિટી બદલાઈ ગઈ છે. જ્યાં મેન્ટાલિટી બદલાઈ ગઈ હોય ત્યાં તમારે યુગનો સ્વીકાર કરવો પડે, સમયનો સ્વીકાર કરવો પડે, અને સમયના સ્વીકાર સાથે જો ચાલીએ તો પરિણામ સારું આવે. 100% ના આવે તો 50% તો આવે જ, પણ સમયને સાથે આપણે જોયા વિના ગમે તે રીતે બસ વર્તીએ ને તો પરિણામ એનું કોઈ દી સારું ના આવે. પતિ પત્નીને કંઈ કહેતા હોય, પત્ની પતિને કંઈ કહેતી હોય તો એમ કહે કે ના જો તું રસોઈ બહુ સરસ બનાવે છે, ટાઈમ ટુ ટાઈમ, આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં, તું બધી જગ્યાએ મારા સુખ દુઃખમાં ભેગી રહી છો, કોઈ દિવસ સુખ દુઃખની અંદર ક્યાંય પણ એવું નથી કે તું આવીને ઊભી ના હોય, બધું તારું સરસ છે, પણ તું જ્યારે જીદ પકડે છે ને ત્યારે એવી જીદ પકડે છે કે મને બહુ મોટી ચિંતા થઈ જાય છે, તારો જીદનો સ્વભાવ બહુ વિચિત્ર, બાકી બધું બહુ સરસ છે. તો એ પત્ની સ્વીકારી જ લે કે ખરેખર મારી જીદવાળો સ્વભાવ છે. પત્નીને પતિને કંઈ કહેવું હોય કે તમે બધી રીતે બધું સારું છે, પણ તમે જ્યારે કોઈક જગ્યાએનું બહારનું ટેન્શન હોય તો બધું જે છોકરા ઉપર ઠાલવો છો ને કે મારી પર ઠાલવો છો ને ત્યારે આખું ઘર તંગ થઈ જાય છે. આનું તમારે વિચારવું જોઈએ. એ પણ ક્યારે એ તંગ થયેલો હોય ત્યારે એનો ઉપદેશ ના અપાય, એ તંગ થઈને પાછો ફ્રેશ થઈ જાય ને અને શાંતિથી બેઠા ને રજાનો દિવસ હોય, આઈસ્ક્રીમ ખાધો હોય ને ઠંડો મગજ હોય ને, ત્યાર પછી એ આઈસ્ક્રીમ ખાતા ખાતા ધીરે રહીને વાત મૂકી દેવાય તો ઓલાને ટાટું રહે. આ બધો સમય પછી એમાંય જેને પ્રેમથી એટલી રજૂઆત થાય ને એમાં જે ના સ્વીકારે તો સમજો ને આ તો તક્ષક છે, તક્ષક નાગ છે, અને આને કંઈ ઉપદેશ દેવા જેવો જ નથી, આને કાંઈ કહેવાય નહીં, એ પછીનો છે. પણ રજૂઆત કરતા શ્રીજી મહારાજ પાસેથી આપણે બધા શીખીએ તો બહુ પરિણામ સારું આવશે. પ્રયોગ કરી જુઓ, અને પરિણામ સારું ના આવે શ્રીજી મહારાજને કહેજો આવે જ. શ્રીજી મહારાજની જે રીત છે ને એમાં પરિણામ આવ્યા વિના રહે જ નહીં, રહે જ નહીં. ડઠ્ઠરજી હોય તો એમાં કંઈ પરિણામ ના આવે. મહારાજ સમજાવે તોય નથી સમજ્યા. રઘુનાથદાસ જીવન મહારાજે પ્રેમથી સમજાવ્યું, સમજવાનું રઘુનાથદાસ છે, હોય ઘઉંની ગુણો ભરી હોય એમાં કાંકરા થોડા ઘણા હોય, ના હોય એવું નહીં. મગ હોય તેમાં ડઠ્ઠર મગ હોય એવા, ચડે જ નહીં ગમે એટલી વિસલ મારો તો રમ્યા જ કરે, હોય એવા, એની ચિંતા નહીં કરવાની, પણ એને લઈને આપણી રીત નહીં છોડવાની. માટે પ્રેમથી સમજાવો, અને પ્રેમથી કોઈ આપણને સમજાવે તો એને સ્વીકારો. પ્રેમથી બીજાને સમજાવો, અને પ્રેમથી કોઈ આપણને સમજાવે તો એને સ્વીકારો. આટલું જેના જીવનમાં આવી જાય, સમજાવવાની પદ્ધતિ અને સ્વીકારવા માટેની તૈયારી, એ જીવ રૂડો થઈ જ જાય. જેની પાસે સમજાવવાની પદ્ધતિ નથી અને જેની પાસે સ્વીકારવાની તૈયારી નથી એમાં કોઈ દી સારા ગુણ નહીં આવે, એનાથી કોઈ દી સારું કાંઈ નહીં થાય. માટે બે રીતને શીખવી, સમજાવવાની પદ્ધતિ, સમજાવવાની રીત, કોઈને કોઈ દોષ બતાવવો હોય તો એની રીત, અને બીજું આપણા દોષ અને આપણી અંદર કોઈ ખોટ બતાવે પ્રેમથી આપણા હિતેચ્છુ થઈને તેની સ્વીકારવાની સંપૂર્ણ તૈયારી, એમાં સુરવીરપણું રાખીને સ્વીકારી લેવું તમારી વાત સાચી છે, મારો સ્વભાવ નથી ટળતો મને ખબર છે, ટાળવો છે પણ મારાથી ટળતો નથી, તો સામેવાળાને થાય કે આને ખબર છે એનો સ્વભાવ છે, તો એ દયા કરે, એ પ્રાર્થના કરે, એ ક્યારેક આપણી રક્ષા કરે. પણ કે હવે તમને મારામાં એવું દેખાયા જ કરે છે,
આવી ગયા મોટા ઉપાડે મને સમજાવવા, તો ઓલો પેલો ફરી કે નહીં, તો આને આખી દુનિયા કે પછી એકનું ના સાંભળે ને. ગુરુજી બહુ સરસ કે એકની રેન્જમાં તમે રહો ને તો આખી દુનિયાની રેન્જમાં રહેવું પડે, એકની જ રેન્જમાં રહેવાનું. આખી દુનિયામાં તમે સ્વતંત્ર, એક જગ્યાએ પરતંત્ર થાવ, આખી દુનિયામાં તમે સ્વતંત્ર. પણ એક જગ્યાએ સ્વતંત્ર થયો આખી દુનિયા એને કહી જાય, આવું થાય. માટે આ મોટા પુરુષોના નાના નાના સૂત્રો હોય પણ બહુ કામના હોય. એટલે મહારાજે લોકોની આગળ ફરીને વાત કરી, તમે બુદ્ધિમાન છો. નડિયાદના લોકોને મહારાજ કહે છે તમે બુદ્ધિવાળા છો, એટલે સાંભળો, તમે જેમાં સ્વાદ માણો છો તે તો નક્કી નરક જ છે. હવે બુદ્ધિવાળાની વાત ચાલુ કરી, બુદ્ધિવાળા કહી દીધા અને પછી મહારાજે શું કહ્યું, તમે જે સ્વાદ માણો છો ને એ તો નરક છે. સ્વાદ એટલે નરક, એવું મહારાજે કીધું. જ્ઞાનીનો મત જુદો છે, અજ્ઞાનીનો મત પણ જુદો છે. મહારાજે ધીરે રહીને કહી દીધા કેવાય એ લોકોને, અજ્ઞાની. પણ આગળ શરૂઆત ક્યાંથી કરી, તમે બુદ્ધિવાળા છો. મૂરખને એમ ના કહેવાય તું મૂરખ છો, નહીં તો મૂરખ છે એક તો હવે કોઈ પેલો ગાંડા કાઢતો હોય ને તમે એવું કહો કે તું તો હાવ ગાંડો છો, આ જોને આટલું બધું તોડી નાખ્યું તો વધારે તોડે, એને એમ કહેવાય તું તો બધી રીતે ડાયો છો, ખબર નહીં આજ કેમ તે ટ્યુબલાઇટ તોડી નાખી, બહુ ડાયો છો, આમ તો બધું કોઈ દી કંઈ કરતો જ નથી. બોલાને ટ્યુબલાઇટ તોડી એનું દુઃખ થાય કે ના મારાથી તૂટી ગઈ, પણ ગાંડાને ગાંડો ના કહેવાય અને રાશિ સ્વભાવવાળાને રાશિ ના કહેવાય, મૂરખને મૂરખ ના કહેવાય. મૂર્ખ સતક છે ને 100 મૂર્ખ, એમાં મૂરખને મૂરખ કેવો એ એક મૂર્ખામી, કારણ કે એ મૂરખ હોય સામેવાળો. ખરેખર મૂરખ હોય અને તમે એને મૂરખ કહો તો ઉપાધિ જ કરે ને, બીજું શું કરે. વાંદરાને એમ કહેવાય કે ઓહો ભાઈ તારા લખન એક હારા નથી, વાંદરાને ના કહેવાય, એને કહેવાય બરાબર છો ભાઈ. અજ્ઞાનીનો મત પણ જુદો છે. અજ્ઞાનીને સ્વાદ લેવાનું જ એક જ્ઞાન છે, આગળ શું થશે એનો ખ્યાલ નથી. ઓલા લોકોએ સ્વાદના વખાણ કર્યા, શ્રીજી મહારાજ એ લોકોને બુદ્ધિવાળા કીધા અને પછી મહારાજ આવે સ્વાદને ખોદે છે. ખરેખર ખોદે છે ઓલાની સમજણને, પણ ઓલાની સમજણ તો મહારાજ કે તમે બુદ્ધિવાળા છો બહુ સમજો છો આવું કહી દીધું, હવે સ્વાદને મારે છે. એટલે વાગે કોને, ઓલી ઓલાની સમજણને વાગે, ઓલાની સમજણ સુધારે છે, મારે જ સ્વાદને તમને. અરે આગળ એને શું થશે એનો ખ્યાલ નથી, પણ જ્ઞાની મનુષ્ય તો આગળ અને પાછળ બંને બાજુનો ખ્યાલ રાખે છે. લાભ અને હાનિનો વિચાર કર્યા સિવાય તે સ્વાદ લેતો નથી. જે જ્ઞાની પુરુષ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ રસનો સ્વાદ લે છે તે સંસારના બધા જ રસને વિઘ્નરૂપ જાણે છે, એટલે તેને તે રસ મનમાં ઝેર સમાન લાગે છે. જ્ઞાની વ્યક્તિ છે એ આગળ અને પાછળનું વિચારે છે, અજ્ઞાની પાસે આગળ પાછળનું વિચારવાનો સમય હોતો નથી. એ તો એમ જ વિચારે કે અત્યારે કેવું, પછી સ્વર્ગ નરક કોને જોયું, ધામને બધું કોને જોયું, લક 84 કોને જોઈશ, આ અજ્ઞાનીના વિચારો. અને જ્ઞાની તો વિચારે આમ કરીશ તો મને લાભ થશે, આમ કરીશ તો મને નુકસાન થશે, મને એટલે મારા આત્માને, મને એટલે પોતાના આત્માને કઈ જગ્યાએ નુકસાન થશે, કઈ જગ્યાએ ફાયદો થશે, આનો વિચાર કરે, વિચાર કરે. જ્ઞાની વિચારે, અજ્ઞાની ના વિચારે, આગળ પાછળનો એને કશો ખ્યાલ ના હોય. જ્ઞાની પુરુષો તો ભગવાનના ચરણના રસનો સ્વાદ લે છે. સંસાર કો સ્વાદ લેવત જે હા, જન્મ મરણ ભુક્ત હે તે હા, સંસાર કો સ્વાદ લેહત જે હા. સાનો સ્વાદ? સંસારનો સ્વાદ, જે લેશે. જન્મ મરણ ભુક્ત હે તે હા, ત્યાગી હોય રસ કો કરે ભોગા, ત્યાગી હોય રસ કો કરે ભોગા, તાકો નાશ હોય જાવે જોગા, તાકો નાશ હોય જાવે જોગા. જે લોકો સંસારના સુખનો રસ માને છે
તેમને જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે, અને ત્યાગી થઈને જે રસનો ભોગ કરે તેને ભગવાનનો યોગ નાશ પામે છે. ત્યાગી છે, સંસારનો જેને ત્યાગ કર્યો છે, એ પછી રસને જો ભોગવવા પાછળ પડે ને તો એનો યોગ જે ભગવાનનો થયો છે નાશ પામે. સંતોનું જમવાનું બહુ રિસ્ટ્રિક્શનવાળું છે. કેવું છે? એવું નથી કે હાલો ભાઈ હવારની અંદર આવે સેવ મમરા જમવા છે જમી લો. એવું નથી કે ચાલો 10 વાગે આવે બીજી ઈચ્છા થઈ તો જમી લો. એવું નથી કે 12 વાગે ત્રીજી ઈચ્છા થઈ તો જમી લો. મને આજે આ ભાવે છે તો આ બનાવી દઉં, બીજાને બીજું ભાવે છે તો બીજું બનાવી દે. એવું નથી. એક ચૂલે રસોઈ થાય, બપોરના 12 વાગે ઠાકોરજીના થાળ ધરાવીને પંક્તિ થાય, એમાં તમને અનુકૂળ પણ આવે પ્રતિકૂળ પણ આવે, તમને અનુકૂળ હોય પ્રતિકૂળ હોય જેમ હોય એમ એ પંક્તિ થઈ ત્યારે જે આવ્યું એ જમાડું. પછી એમ ના થાય કે હાલો બપોર આજે 4 વાગે ઈચ્છા થઈ ગયા તો ઢેબરા કરી દો, ઢેબરા કરીને 5 વાગે જમવા બેસી જાય, એમ ના હાલે. પાછો સાંજે ઠાકોરજીનો થાળ થાય, એમાં ફ્રૂટ ફરાળ અનાજ જેને જે પ્રમાણે લેતા હોય એ પ્રમાણે ઠાકોરજીના થાળ થાય અને પછી જમવાનું. એમ ના હોય કે આજે આ વસ્તુ ફ્રીજમાં પડી છે લાવો, થોડા અત્યારે તો સૂતરફેણી પડી થોડી જમી લો, પેંડા પડ્યા જમી લો. અમારી પાસે તો હોય જ નહીં, પણ હોય તોય પણ એને 10 વખત 5 વખત 3 વખત નહીં એની પંક્તિ થઈ ત્યારે જમી લો. સાધુને એવું છે. અને ભગવાને સ્વામી તો વાતોમાં ત્યાં સુધી કહે છે ગ્રહસ્થને સ્ત્રી ભેગા રહી અને બ્રહ્મચર્ય રાખવું અઘરું. સ્ત્રીની ભેગા ગ્રહસ્થ રહે અને બ્રહ્મચર્ય વ્રત રાખવું એની માટે બહુ કઠણ કહેવાય. એમ ત્યાગીને છે ને રસની વચ્ચે રહેવાનું અને રસથી વિરક્ત રહેવાનું બહુ કઠણ. કોઈ દિવસ ખાવાની ખોટ ત્યાગાશ્રમમાં પડતી જ નથી. ઢગલા બંધ હારામ હારું જે હોય એ અમારી પાસે આવે, કોઈ ભગવાન માટે લાવે. બજારમાં કાંઈક વસ્તુ નવી આવી એટલે સૌથી પહેલાં બધા વિચારે ભગવાન માટે લઈ જાઓ, સંતો માટે લઈ જાઓ. એટલે સૌથી પહેલાં એના ઘર માટે જે લાવ્યા હોય ને એના કરતાં પહેલાં ભગવાનને સાધુનો મહિમા સમજીને લાવે. એક ગ્રહસ્થ કેસર કેરી અમેરિકામાં આવતી હોય તો એક ગ્રહસ્થ એને ઘેર બોક્સ લઈ જઈને કેસર કેરી ખાતો હોય $35 $40ની, તો એક ગ્રહસ્થ ખાય ને તો એ શું કરે? $35-40ની હોય તો ઘણાને તો પોસાય નહીં, તો એ એમાંથી 6 કેરી લીધી હોય ને, 6 કેરી લીધી હોય ને તો 3 કેરી મંદિરમાં આપે ને 3 લઈ જાય ને ઘેર. હવે અમારી પાસે તો એવા ગ્રહસ્થ 30 આવે આપવા, એટલે અમારે તો અહીં કેરીનો રસ થઈ જાય. પણ જે લાવવાવાળા છે ને એને ઘેર કેરીનો રસ ના થાય. એટલે બધાને આવું થતું એવું નહીં, બધાના દેશકાળ એ ખરખા ના હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા આગળ તો બધું સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આવે છે. અને બીજું, ખવારથી હા સુધી અમારે કોઈ જોબ છે નહીં બીજી કે ચાલો જોબ કરવા જઈએ તો ટાઈમ ના મળે. 24 કલાક અમારી પાસે છે. માળા મૂકી દે ને ભજન મૂકી દે ને કાંઈ જો વાંચન મૂકી દે ને કથા મૂકી દઈએ તો હવાર હાથ થવા દો તાવડાવાળી. જેટલું જોઈએ એટલા બધા રસ અહીં મળે, બધા રસ અહીં મળે, કોઈ રસ બાકી ન રહે. પણ ત્યાગીનો ત્યાગ રસ છે એ તોડી નાખે, કારણ કે એને ભગવાનનો યોગ ના રહેવા દે. ઇન્દ્રિયો અંતઃકરણ એના વિપરીત થઈ જાય, કંટ્રોલમાં ન રહે તો ભગવાન ભજે કેમ ને ભજાવે કેમ. એટલે સાધુનું જીવન સૂક્ષ્મ સત્વગુણી તપરાયણ જોઈએ. અને એવી રીતે જે સાધુઓ રહે છે ને એ જ સાધુ સમાજને 5 ભગવાનના માર્ગે 5 જણને વાળી શકે છે, એ જ સમાજને કંઈ શીખવી શકે છે, એ જ સમાજને કરતા વાર્તા ભજન ભક્તિના પોષણ આપી શકે છે. નહીં તો 5 પર પંખો મૂકીને હુઈ જ જવું પડે, બીજું કાંઈ થાય નહીં. એક મહારાજ એમ કહે છે કે એટલે અમારા ત્યાગી સાધુ એનો ભોગ કરતા નથી અને સંસારના સુખનો રસ જે લે છે ને એને જન્મ મરણનું દુઃખ ભોગવવું જ પડે છે. મીન અધિક સ્વાદ કરત હે જે હો તરત હી પ્રાણ ગમાવત તે હો શબ્દ મે કુરંગ આસક્ત જો હોવે
તરત હી સો નિજ પ્રાણ કુ ખોવે. માછલું વધારે રસાસ્વાદ કરે છે તો તરત તે પ્રાણ ગુમાવે છે. જાળ નાખી હોય એમાં દાનાઓ હોય, માછલું ખાવા માટે જાય, ઝાડમાં પકડાય અને જેવી પેલો ઝાડ ખેંચે માછલું છોડી ના શકે દાનો, ઝાડમાં ફસાઈ જાય અને બહાર આવીને તર ફળીને મૃત્યુ પામે. એક ખોરાકના લોભના કારણે પોતાની જિંદગી માછલું ગુમાવી દે છે, સ્વાદના કારણે ગુમાવે છે. હરણ છે એ શબ્દ સાંભળવામાં આસક્ત થાય છે, તે તરત જ પોતાના પ્રાણ ખોવે છે. હરણનું પણ સરસ મજાનું વાજિંત્ર વાગતું હોય ને દોડીને આવે અને પારધીના હાથમાં પકડાય છે અને પોતાના પ્રાણ ખોવે છે. ભમરો ગંધમાં અતિ લોભાય છે અને કમળની સાથે એનો પણ વિનાશ થાય છે. કમળ આમ બંધ થઈ જાય ત્યાં સુધી ભમરો એને છોડી નથી શકતો, ગંધમાં બંધન પામે છે. પતંગિયું અગ્નિનું રૂપ જે સમયે જુએ ત્યારે જરાક પોતાની જોતાની સાથે પ્રાણને ખોઈ બેસે છે. પતંગિયા અગ્નિમાં પડે, બહુ જોયા છે ને આપણે, હવે અગ્નિ બાજુ ખેંચાય, બળી જાય, પડી જાય, કેટલા જોવે કે આગ લાગ ગયા તો એ જાય. અને હાથીની સ્પર્શ ઇન્દ્રિય બળવાન છે તેથી કરીને તે તરત ખાડામાં પડે છે અને જિંદગીભર કેદ ભોગવે છે. હાથી જેવું જંગલનું મોટું પ્રાણી એને પકડવા માટે એમ કહેવાય છે કે એક હાથની બનાવવામાં આવે કાગળની અને નીચે એક ખાડો કરેલો હોય. પેલો હાથી દૂરથી હાથનીનો સ્પર્શ કરવા માટે ખેંચાય અને સ્પર્શ કરવા માટે જ્યાં ખેંચાય નજીક જાય ત્યાં કાગળની હાથની હોય એ ખાડામાં પડે. ખાડામાં એને ભૂખ્યો ને તરસ્યો મહિનાઓ સુધી રાખવામાં આવે, ઢીલો હાવ થઈ જાય ગારા જેવો. અને પછી એટલું બળવાન હાથી જેવું પ્રાણી એને બે પગનો મનુષ્ય ખેલ કરાવે. બોલો, ટેબલ પર ખેલ કરાવે, બોલથી રમાડે, રમવું પડે. એ હાથીને જેમ બેસાડે એમ કરવું પડે. આટલું બળવાન પ્રાણી એક સ્પર્શ વિષયમાં આસક્ત થઈને આખી જિંદગી ગુલામી કરે છે. મહારાજ કહે છે ઓલા નડિયાદના સજ્જનોને. અને ઉપરોક્ત ઇન્દ્રિય બળવાન હોય છે તેને કરીને ઉપરોક્ત તેઓ તરત પ્રાણ ખોવે છે. જ્યારે મનુષ્યને તો પાંચેય ઇન્દ્રિયો બળવાન હોય છે. આ બધાને તો એક એક જ છે. એકને રસને કારણે મર્યો, માછલી રસને કારણે મૃત્યુ પામી, પતંગિયું હતું એ રૂપના કારણે મૃત્યુ પામ્યું, હરણ હતું એ શબ્દના કારણે મૃત્યુ પામ્યું, હાથી હતો એ સ્પર્શના કારણે મૃત્યુ પામ્યો, ભમરો હતો એ ગંધના કારણે મૃત્યુ પામ્યો. પણ માણસને તો પાંચે પાંચ સોલી ડાલે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. તો આની શું દશા થાય? ઓલા એક એકની અંદર મરી જાય છે તો આની તો પાંચે પાંચ બળવાન છે. પરફ્યુમ જોઈએ, સારામાં સારું રૂપ જોઈએ, ગંધ સારામાં સારો જોઈએ, ખાવાનું તો આપણે જેવું તેવું ફાવે જ નહીં, જોરદાર જ જોઈએ, નવું નવું જ જોઈએ, રસમાં એવો જોરદાર, સ્પર્શમાં એવો જોરદાર, ગંધમાં એવો જોરદાર, શબ્દમાં એવો જોરદાર, રૂપમાં એવો જોરદાર. હવે બધી બાજુની ઇન્દ્રિયો આની તો પાંચે પાંચ વકરેલી છે. ઓલાની તો એક એક વકરેલી છે તો એ મોતને ભેટી ગયા. આ મનુષ્યની તો પાંચે પાંચ વકરેલી છે તો એટલે એને મોક્ષ માર્ગમાંથી નિશ્ચિત પછાડી દે છે. તે વિષયોને ભોગવતા તેનો અંત આવતો નથી. અનંત જન્મથી જીવ વિષયના સ્વાદને ભોગવતો આવે છે, છતાં અનંત જન્મોથી ભોગવતો આવ્યો છે, અનંત જન્મોથી, છતાં પણ શું થાય છે? તામે સુ તૃપ્તિ ન હોવત કબહી, પાતાલ સે દેવ લોક લગ સબહી, હરી ભજે વિન જન્મ રો મારો ના, હરી ભજે વિન જન્મ અરો મારો ના, વેર વેર ચોરાસી ફિરના, વેર વેર ચોરાસી ફિરના. અનંત જન્મથી જીવ વિષયના સ્વાદને ભોગવતો આવે છે છતાં તેમાંથી ક્યારેય તૃપ્તિ થતી નથી. પાતાળથી દેવલોક સુધી જોઈ લીધું છે, ભગવાનનું ભજન કર્યા વિના તો વારંવાર જન્મ મરણને લક ચોરાસીમાં ફરવાનું
અપાર નરક કુંડોની યાતના ભોગવવાની થાય છે તેનો વિચાર તે જીવ નથી કરતો, તેના સમાન બીજો કોઈ પાપી નથી એમ બધા શાસ્ત્ર કહે છે. મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને જળની ધારાઓ વરસતી હોય, કોઈ દી પાતાળ સુધી પૃથ્વી ભરાય નહીં એમ વિષયો આ ઇન્દ્રિયોને ગમે એટલા આપવામાં આવે, આ ઇન્દ્રિયો કોઈ દી ધરાય એવી નથી. નિજ અનુભવ દરેકનો આપણો છે કે આ ઇન્દ્રિયોને કોઈ દિવસ તૃપ્તિ થઈ. આ જીભે કોઈ દિવસ કીધું બહુ ખાધું આવે, રહેવા દેને, બહુ ખાધું, છોડી દેને. અરે આજે ના મળ્યું તો શું બગડી ગયું? ક્યાં આપણે ખાધા વિના રહી ગયા છે? કેટલી વખત ખાધું છે? પાપડીનો લોટ કેટલી વાર ખાધો છે? આજે નથી મળ્યો પણ ના મળે પાપડીનો લોટ ખાવો તો વધ્યો નહીં. અત્યારે ફરી બનાવો, અત્યારે ફરી બનાવો. શું લેવાનું છે ભાઈ એમાં? પણ મને બહુ ભાવે, વધ્યો નહીં મારી માટે, ફરી બનાવો. પણ એ નહીં, આ બીજું પડ્યું છે, ના ના ફરી બનાવો. નથી રહેવાતું. કેટલી વખત ખાધું પણ તૃપ્તિ નથી થતી, આપણો નિજ અનુભવ. કેટલી વખત જોયું પણ તૃપ્તિ નથી થતી, હજુ જો જોવા મળે તો જોઈ લેવું છે, હજુ જો ચાન્સ મળે તો જોઈ જ લેવું, છોડવું જ નથી, તૃપ્તિ નથી થતી. પાતાળ સુધી ફાટેલી આ ઇન્દ્રિયો છે, દેખાય છે ખાલી બે બે ઇંચની, પણ છે પાતાળ સુધી ફાટેલી, પાતાળ સુધી ફાટેલી અને અતિ ભયાનક, અતિ વિચિત્ર, આપણા કલ્યાણને બગાડવાવાળી છે. જો એને નિયમરૂપી પાંજરામાં રાખવામાં ન આવે, મહારાજે જે પંચાળાના બીજા વચનામૃતમાં નિયમરૂપી પાંજરામાં રાખવા કીધું, એવી રીતે પાંજરામાં જો રાખવામાં ના આવે, ભગવાનના નિયમરૂપી પાંજરામાં, વ્રત તપ ભજનરૂપી નિયમરૂપી પાંજરામાં જો આ ઇન્દ્રિયોને રાખવામાં ના આવે તો ભયાનકમાં ભયાનક આ છે. અને પછી એની વાસના તો કોઈ કાળે પૂરી થાય નહીં, અને એને આ પાપ કરીએ ને તો આ છે કેવી ભરાઈ નહીં, ઊંડી જાય. એવું વિચિત્રપણું ભગવાને મૂક્યું છે કે આ ભરાય ત્યારે જ કે એને જ્યારે ડાટો મારો ત્યારે, નહીં તો એને જેટલું આપો ને એટલું ઊંડું જ જાય, તળિયું મળતું જ નથી એનું. આજ સુધી કેટલાય તળિયું ગોતવા ગયા, જેમ પેલો બર્મ્યુડા ટ્રાયેંગલ છે ને, ત્યાં કોઈ ગોતવા જાય ને ગયો, એક એવો ડ્રેગન ટ્રાયેંગલ છે, એને કોઈ ગોતવા જાય ને તો એ ગયો, એને ગોતવા ગયેલી જાપાનની ટુકડીઓ પાછી નથી આવી શકી. એવી પૃથ્વીની અમુક જગ્યાઓ છે કે જ્યાં મોટા મોટા સાયન્ટિસ્ટો, મોટા બુદ્ધિવાળા જાય છે, હજુ આજે આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે તો પણ અમુક રહસ્યો વિજ્ઞાન પણ ખોળી શકતું નથી, એમ આ ઇન્દ્રિયો છે ને એ બર્મ્યુડા ટ્રાયેંગલ કરતાં ખરાબ છે. કોઈ હજુ એના અંતને ગોતી નથી શક્યું, ગમે એટલી નાખો ને તમે, ગમે એટલું નાખો, ક્યાં જાય છે સારું, જેટલું નાખો એટલું ઊંડું જાય. એક વિષય એવો નથી કે અતિશય ભોગવવાથી એ વિષયથી તૃપ્ત થવાય, જેટલું વિષયને ભોગવે, જેટલું ભોગવે એટલું ઓર તેજાબી જાગે ભૂખ કે હજુ ભોગવું, હજુ ભોગવું, હજુ ભોગવું. તમે જો કે આપણે જ્યારે વ્રત તપ કરતા હોઈએ, આપણું પોતાનું દ્રષ્ટાંતથી, જે આપણે બધા મુમુક્ષુ છીએ, બધાને ખબર હોય, આપણે વ્રત તપ કરતા હોઈએ, ચાંદ્રાયણ કરતા હોઈએ, ધારણા પારણા કરતા હોઈએ, ત્યારે આપણે વ્રત કરતા હોઈએ ત્યારે કેવું આમ તૃપ્ત થઈ જાય, બહુ શાંત પામી જાય, ઇન્દ્રિયો બધી રીતે શાંતિ પામી જાય છે. પણ પછી આપણે રેગ્યુલર લાઈફમાં આવીએ, એટલે રેગ્યુલર લાઈફમાં આવે એટલે ચાંદ્રાયણમાં ચાર કોડિયાથી ચાલી જતું હોય, કાંઈ બીજું જોતું ના હોય, પાપડ ના જોતું હોય, અથાણું ના જોતું હોય, મરચું ના જોતું હોય, કશું જોતું ના હોય, અને આમ એટલું સરસ રહે, રિલેક્સ રહે. આપણે કે શરીરે બહુ સારું રહે છે, મન સરસ રહે છે, પેટ સારું રહે છે, ભજનનો આનંદ છે, બધું આપણને અનુભવ છે ને. પણ જેવો મહિનો પત્યો અને રસોઈ જ્યાં ચાલુ થઈ પાછી ભાત ભાતની, તો શું થાય છે? ફરી પાછા ફુવારા છૂટી જાય છે. ફુવારો બંધ કરવો, એ ફુવારો પાછો છૂટી ગયો. આપણે ને આપણે જ છે, આપણે ને આપણે જ છે, આ ધારનું છે, આપણે ને આપણે જ છે. હજાર પ્રકારના રસ પડ્યા છે, કશું ખાવાની ઈચ્છા નથી, કાંઈ નહીં, હું તો સુરવીર, કશું જોઈએ નહીં, આપણે જ છીએ. એકાદશીનો ઉપવાસ છે, નકોરડો છે મારે, કાંઈ નહીં. અરે ગમે એટલું ચલાવી નાખો ને કશું ના જોઈએ, પણ જેવી બારસ આવી એટલે ફુવારા છૂટી જાય.
માટે ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટેનો એક જ ઉપાય છે, યુક્ત આહાર વિહાર. યુક્ત, થોડુંક આપો અને થોડુંક ના આપો. એમ કરતાં 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 એને એવી ટેવ પડી જાય અને પછીથી એ ઓટોમેટિકલી એ વિષયો કંટ્રોલમાં આવતા જાય. એને હાવ ડાટા મારી દઈએ તો આપણે એટલી કેપેસિટીવાળા હોઈએ નહીં, સાધન દશાવાળા જીવ. એટલે પછી સ્પ્રિંગો છટકે, એકાદશીનું બારસનું પારનું કેમ છટકે છે, એમ બધી સ્પ્રિંગો છટકે. અને હાવ આપવા માંડીએ તો એટલું ઊંડું જાય છે કે ક્યાંય મળતું જ નથી તળ્યું એનું. એના કરતાં યુક્ત આપવું, ક્યારેક થોડો દંડ આપવો અને ક્યારેક એને થોડુંક ધરી દેવું. એવી રીતે જો રાખે તો ધીરે 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 યુક્ત આહાર વિહાર કરનાર યોગીને યોગ સિદ્ધ થાય છે એમ ગીતાજી કહે છે. માટે એને વિવેકથી મહારાજે રાજનીતિનું વચનામૃત કીધું કે રાજા જો મંડી પડે કે મારું રાજ્ય આખું મારા વિરોધમાં છે, પાડી દઉં બધાને, તો આખું રાજ્ય ઉજ્જળ થઈ જાય, સીધે સીધું ના મંડાય. અને રાજા જો ગાફલ થઈને બેન તો પ્રજા માથે ચડી જાય કે અમારા રાજાને નાકકાન નથી, ન્યા સુધી જતા રે બધા. એટલે રાજાને રાજનીતિ શીખવી પડે એમ મહારાજ કે જેને આ બધું વશ કરવું હોય ને એને બધી આધ્યાત્મિક રાજનીતિ શીખવી પડે તો થાય. હા, તો જેને વિચાર આવતો હોય એને ધીરે ધીરે શીખવા પ્રયત્ન કરવો અને પાછું વળવું. બાકી આ કોઈ દી ભરાય એવા નથી ઇન્દ્રિયો, કોઈ દિવસ ભરાય નહીં. કોઈ દી એ કહે નહીં કે હવે તૃપ્ત થઈ ગયા છે, એ તો તૃપ્ત કરવા જ પડે તો અટકે. અપાર નરક કુંડોની યાતના ભોગવવાની થાય છે તેનો વિચાર જે જીવ નથી કરતા નથી કરતો તેના સમાન બીજો કોઈ પાપી નથી એમ બધા શાસ્ત્ર કહે છે. હરિ મે અધિક સુખ જાન નહિતા, જગ મે અલ્પ હી સુખ રચિતા, અલ્પ મે સો ગયે બંધાય, બંધન છૂટ નહિત રચેતાય, બંધન છૂટ નહિત રચેતાય. ભગવાનના સ્વરૂપમાં અપાર સુખ રહ્યું છે, તે જણાવવા માટે ભગવાને સંસારમાં થોડુંક સુખ રચ્યું છે. આ સંસારમાં બધું સુખ રચ્યું છે ને એ થોડુંક થોડુંક જ મૂક્યું છે ભગવાને. કેટલું? તો ગુણાતીતાનંદ છે કે મચ્છરિયું પેશાબ કરે, મચ્છરિયું પેશાબ કરે. આ મચ્છરિયું પેશાબ કરે તો કેટલો કરે, કઈ લીટરમાં કરે? એ મચ્છરિયું પેશાબ કરે અને એની જણ ઉડે, એ જણ ઉડે એ કેટલું સુખ હોય, એ કેટલું કેટલું એનું માપ હોય. એટલું સુખ ભગવાને પોતાના સ્વરૂપમાંથી પ્રકૃતિ પુરુષને આપ્યું કે લે, આમ જ આમ છાંટ્યું, ખાલી છાંટ ટીપું આમ છાંટ્યું ને, તે પ્રકૃતિ પુરુષ પાસે એ સુખનું એ જણ ગઈ, ખાલી છાંટા ઉડ્યા, ટીપા નહીં છાંટા. પછી એમાંથી પ્રધાન પુરુષ પાસે, પછી એનાથી વિરાટ પુરુષ પાસે, એમાંથી બ્રહ્મા વિષ્ણુ શિવ પાસે, એમાંથી ઇન્દ્ર લોકો પાસે, એમાંથી બધા પ્રજાપતિ બસપતિ બધા ઉપરના લોકો બધા આવીને પૃથ્વીલોકમાં આવ્યું. પૃથ્વીલોકની અંદર અહીંયા આવ્યું ને, તો અહીં પછી મોટા મોટા બિઝનેસમેનો પાસે ને મોટા મોટા બધા મોટા મોટા ખાએ ખા કહેવાય ને મોટા રાજાઓ એમની પાસે ગયું. ત્યાંથી એ હજુ પેલું જણ છાંટું જ ઉડ્યું હતું, એમાંથી બધે ફરતું 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 આની પાસે આવ્યું. એપાર્ટમેન્ટમાં રહે ભાડે બરાબર, એની પાસે આવ્યું. એક નાના ઝોપડા સુધી ગયું અને એની અંદર એ શું કહે છે કે આમાં કેટલું બધું સુખ. ભગવાને એ સુખનો છાંટો સેમ્પલ રૂપે એટલે મૂક્યો કે ભાઈ આ તો મેં તમને ખાલી આમ છાંટો જ નાખ્યો છે, મૂળ સમુદ્ર તો મારે ધામમાં પડ્યો છે. તે જીવ બધા શું થયું, એમાં એમાં જ પડી ગયા, એમાં એમાં સેમ્પલમાં બંધાઈ ગયા, ગોડાઉન સુધી પૂગ્યા જ નહીં, આવું થઈ ગયું. થોડુંક જ સુખ રચ્યું છે કારણ કે ભગવાનમાં બહુ સુખ છે એવું જણાવવા માટે. પણ જીવ તો તે થોડા સુખમાં પણ બંધાઈ ગયો છે, તે બંધનથી છૂટવા માટે તો તે સુખો રચ્યા છે. બોલો, કોઈ રાજાનો કોઈ પટાવાળો હોય કે એનો એનો મંત્રી હોય, એને ઘેર લઈ ગયો હોય અને એનું ઘર આપણે જોઈએ ને આપણને લાગે કે આનું ઘર જ આટલું મોટું રાજમહેલ જેવું છે, તો એના પરથી ખબર પડે ને કે આવા કેટલા મંત્રીઓ આને ત્યાં કામ કરે, તો કે આવા તો આને ત્યાં 1000 મંત્રી કામ કરે છે. ઓહો, 1000 મંત્રી તો એ રાજાનું કેવું હશે? મહારાજે વચનામૃતની અંદર દ્રષ્ટાંત દીધું કે બ્રહ્માદિ કે
બ્રહ્માદિ કે રચેલી આ સૃષ્ટિ એ આવી છે તો બ્રહ્માદિકને ત્યાં સુખ કેવા હશે? અને બ્રહ્માદિકને ત્યાં જે સુખ છે એ સુખને તો શાસ્ત્રોએ ભગવાનના ધામ આગળ એને સરતાળાના રાંકા જેવા કીધા છે, પીપરની ટેટી બાફીને ખાતી ખાતા હોય એવા બ્રહ્માદિકને કીધા છે. તો બ્રહ્માદિકના સુખ જો એવા હોય તો ભગવાનના ધામનું સુખ કેવું હોય? આવો વિચાર કરીને બુદ્ધિવાળો ભગવાનના સુખમાં લોભાય અને આ લોકના સુખમાંથી પ્રીતિ તોડે. પણ આ બધી કોને ખબર પડે છે? બુદ્ધિવાળાને. પણ કેવો બુદ્ધિવાળો? ભગવાનના માર્ગની બુદ્ધિવાળો. બાકી જગતની બુદ્ધિવાળાને આ વસ્તુ ખબર પડતી નથી. અહીંથી લઈને ઠેક અક્ષરધામ સુધી ઉત્તરો ઉત્તર અધિક સુખ જોતા જોતા શ્રીહરિના અક્ષરધામમાં જાવું તે જ સાચો સિદ્ધાંત છે. અહીંથી આમ જોતા જોતા જાવું, જેવું અક્ષરધામ છે, સુખ સુખ જ્યાં સુખના દરિયા નહીં દુઃખનો લવ લેસજી, અનંત મુખ ત્યાં જે આનંદ ભર્યા રહે છે પ્રભુજીને પાસજી, અનંત મુખ તો જ્યાં ભગવાનનું સુખ ભોગવે છે એ જગ્યા સુધી મારે પહોંચવું છે. એવી જ એને ભૂખ જાગે ને એને આ લોકના વિષયો છૂટે. એક અમેરિકાની ભૂખ જાગી, અમેરિકાની ભૂખ જાગી તો બે નંબરમાં આવવાવાળા માણસોને સારા સારા ભોજનો નથી છોડવા પડ્યા, ટંગટાનાની ટેવ નથી છોડવી પડી, જે ભાવતું હતું એ બધી વસ્તુઓ નથી છોડવી પડી, હોવા પથારી નહોતી મળતી, ખાવા આપણે જોઈતું હતું એ નહોતું મળતું, બ્રેડના ટુકડાઓ ખાઈને ક્યાંક ધાબાઓ પર, ક્યાંક એક રૂમમાં 15-15 જણા, ક્યાંક મેક્સિકોની જેલોમાં પડી રહીને પણ નથી સુખ આવ્યું. કયું સુખ લેવા માટે? અમેરિકાનું સુખ લેવા માટે, આ લોકના સુખ લેવા માટે પણ આ લોકના વિષયો છૂટે છે. તો જેની ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે એને એ વિષય છૂટી જાય એમાં શું કેવું? પહોંચવી જોઈએ, એની ભૂખ લાગવી જોઈએ, એની તલપ જાગવી જોઈએ, તો આ બધું છૂટે, આ બધું છૂટે. આ તો હડેલું જ છે, આમાં માલ જ શું છે? અહીંનો એક એક વિષય છે એમાં કેટલો સડો છે, કેટલો સડો છે, કેટલી ગંધ છે, કેટલી ગંધ છે, એમાં શું સારું છે? એક પણ વિષય એવો કયો છે કે જે વિષયમાં કંઈ સારું હોય? ગોતવા બેહીએ તો એમાં ગંધ ગંધ ને ગંધ સિવાય કાંઈ નથી, કશું જ નથી. પણ જીવને મોહ એવો વ્યાપેલો છે, પરલોકમાં દ્રષ્ટિ પહોંચી નથી, એના કારણે એની દ્રષ્ટિ અહીંની અહીં અટવાયેલી રહે છે. ભગવાને આ રચ્યું હતું એના માટે કે આ બધું જોવે ને કે અહીં આટલું સુખ છે તો વિચારે ભગવાનના ધામમાં કેવું, ન્યા પૂગો અહીં શું છે, અહીં તો બધા દુઃખ, સુખ કોટેડ દુઃખ છે, સુખ કોટેડ દુઃખ. અનુભવો તો પહેલાં શું આવે? સુખ. પણ અંતે જતા શું આવે? દુઃખ. અત્યારે તમે એકલા છો, સિંગલ છો, કેટલી શાંતિ છે, સાંજે મંદિર આવી જવાય છે, સંતોનો પ્રસાદ મળી જાય છે, હવાર જોબ કરવા જાઓ છો. પણ જેવી ડબલ ડેકર થશે ને ગાડી, એટલે તમારે ઉપાધિનો પાર નહીં. પહેલાં સુખ આવશે કે વરરાજો થઈ ગયો, ઘોડે બેસી ગયો, ચડી ગયો, આવું બધું સુખ પહેલાં બહુ આવશે, સમજ્યા? 6 મહિના તો એનો પાવર એ રહેશે, બધું રહેશે. પછી છે ને, પછી તમે આમ જેમ આવી શકો છો ને, અત્યારે કેટલા ફ્રી, પછી ફ્રી નહીં. પછી સ્વામી ફોન કરે ને કે ભગત હવે સ્વામી આવે તો વાત જવા દો, ને થાકી ગયા. 6-12 મહિના જ થાકી ગયા ત્યાંથી શરૂ થાય. તે સ્વામી જો 25 વર્ષ તમારા યોગમાં રહે તો 25 વર્ષ સુધી થાકી ગયો, તૂટી ગયો ત્યાં સુધી આવી જાય. અને આવી જ દશા છે. પણ શું, બધો એક પ્રવાહ ચાલ્યો ગયો છે, ચાલી રહ્યો છે, ચાલે છે. પણ સુખ તો ભગવાનના ચરણારવિંદ સિવાય ક્યાંય નથી, ભગવાન સિવાય ક્યાંય નથી. એ સિવાયની બધી જ સમજણ સર્વ પ્રકારે બંધનરૂપ છે. વેદોને ને પુરાણોને ભણે તો પણ આવી સમજણ ન હોય તો તેનું જ્ઞાન અંધારિયા કુવા જેવું છે. વેદ ઉપનિષદ ભણવાથી જ્ઞાની નથી થવાતું. વિષયમાંથી વિરક્તિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય, એવું જે જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે. વિષયમાંથી વિરક્તિ થાવી, બાકી તો અંધારિયા કુવા જેવું છે. વ્યાસ મુનિરૂપ ભગવાનનો અવતાર ઘણો સમર્થ કહેવાય. તેમણે 1,00,000 શ્લોકનું મહાભારત રચ્યું, 1,00,000 શ્લોકનું મહાભારત, 17 પુરાણો રચ્યા, છતાં તેમના મનમાં અશાંતિ રહી, સંતોષ ના થયો. દેવતાઓનું મહત્વ કયું? આ બધા શાસ્ત્રોમાં શું છે? દેવતાઓનું મહાત્મ્ય છે. વ્રત તપ દાન અને યજ્ઞનું મહત્વ કયું? સકામ
ભક્તિનું બધું બતાવ્યું, સકામ આ લોકનું બધું મળે ને એવું એમાં વર્ણન છે. દેવતાઓની ઉપાસનાઓ બતાવી, વ્રત યજ્ઞ આદિક બતાવ્યું, પણ આ લોકની મોટપ મેળવવા માટે, આ લોકના સુખ મેળવવા માટે. વ્યાસજીના કરેલા ગ્રંથોમાં 17 પુરાણો અને મહાભારતમાં આવું વર્ણન છે. અને તેનાથી જીવનો કોઈ કલ્પે મોક્ષ ન થાય જેવી લોકોની રુચિ રહે તેવું લખ્યું. પંચ વિષયમાં સુખ વધારે દેખાડ્યું એટલે એ વિષયમાંથી મન ક્યારેય છૂટે જ નહીં, આવું લખાયું વ્યાસજીથી. અને તે વિષય સુખમાં તો અપાર દુઃખ રહ્યું છે એવું ક્યાંય વધારે લખ્યું નહીં, બધું અનુકૂળ લખ્યું વ્યાસ ભગવાને. વિષય મનુષ્યને આનંદ થાય એવું વર્ણન ઠેક ઠેકાને કર્યું. તે દેખીને તો વ્યાસજીને મનમાં બળતરા થવા લાગીને દેહનો ત્યાગ કરવા તૈયાર થયા. વ્યાસજીને થયું કે મેં આવું ક્યાં લખ્યું, લખ્યા પછી પશ્ચાતાપ થયો, સંતોષ ના થયો, ટૂંકમાં અસંતોષ રહ્યો. એવામાં ભગવાનની ઈચ્છાથી નારદજી ત્યાં સમ્યાપ્રાસ આશ્રમમાં આવ્યા. તેમણે વ્યાસજીના હૃદયને દેખ્યું પછી અનંત પાપોનો નાશ કરનારા પવમ પરમ પવિત્ર ભગવાનના ચરિત્રો છે એવું તેમને સમજાવ્યું, જેમાં મોટા મોટા હંસ નાય એવા તીર્થો આપે રચ્યા નથી, પણ કાગડા જેવા વિષય મનુષ્યના એવા તીર્થો આપે કર્યા છે. નારદજીએ સીધું જ વ્યાસજીને બાંધ માર્યું કે તમે જે આ બધા શાસ્ત્રો રચ્યા ને એ કોઈ હંસો માટેના નથી લખ્યા, પરમહંસો માટેના નથી લખ્યા, ભગવાનની મૂર્તિમાં કોઈ ચોટે એવા નથી લખ્યા, ભગવાનના ધામમાં કોઈ પહોંચે એવા નથી લખ્યા, તમે તો કાગડા જેવા વિષય જીવોને સુખ આવે એવા શાસ્ત્રો લખ્યા છે, એનાથી કોઈ ફાયદો ના થયો. વ્યાસ ભગવાનને નારદજી કહે છે તમે તો સમય બગાડ્યો અને દુનિયાનું બધું બગાડ્યું, આ તમારા શાસ્ત્રો વાંચીને કોઈ જીવ મોક્ષને પામશે નહીં તો તમારા શાસ્ત્રો કામના શું. એટલે વ્યાસજીને ડંખ હતો, ડંખ વધારે લાગ્યો, અને તેનાથી જ આપણા અંતકરણમાં અસંતોષની આગ લાગી છે તો તે આગને ઓલવનાર તો ભગવાનના ચરિત્રો જ છે. હવે આપ ભગવાનના તે ચરિત્રોને કહો અને તેમાંથી આપના હૃદયમાં અપાર આનંદ થશે. નારદજીએ ઉપદેશ આપ્યો કે તમે ભગવાનના ચરિત્રોથી અલંકૃત આખો એક ગ્રંથ લખો, ભગવાનના ચરિત્રોથી ગૂંથાયેલો એક ગ્રંથ લખો જેને વાંચીને હજારો જીવ કલ્યાણના માર્ગે ચાલે. હરિના ચરિત્ર વિનાના તમારા જે લખાણો છે સુજ્ઞજનો એને કાક તીર્થ કહે છે. બુદ્ધિવાળા લોકો તમારા લખાણોને કાગડાના તીર્થ કહે છે. વ્યાસ મુનિને નારદજીએ કીધું, કેમ જે વિષય લોકોને વિષયરૂપ નરક દુઃખ આપવા માટે હરિચરિત્રથી રહિત તે ગ્રંથો રચાયા છે. શ્રીકૃષ્ણથી કોઈ પર નથી, તેમના અનંત અવતારો થઈ ગયા, તેમના જન્મ કર્મ ચરિત્રોના સમાન બીજું કંઈ પવિત્ર નથી. જીવ વિનાનો દેહ જેમ મળદું કહેવાય તેમ ચરિત્ર વિનાના ગ્રંથ પણ નિષ્પ્રાણ જ કહેવાય. આ ભૂમિ ઉપર રહેલા પ્રગટ ભગવાનને ભગવાનના જે તીર્થધામો રહ્યા છે, જ્યાં જ્યાં ભગવાન વિચર્યા હોય, જે જે ક્રિયાઓ કરી હોય તેમને દિવ્ય કેવી, તેનાથી તે જ ક્ષણે હૃદયમાં શાંતિ થઈ જશે. નારદજીએ ઉપદેશ આપ્યો. વ્યાસ ભગવાન તો ભૂત ભવિષ્યને વર્તમાનના દ્રષ્ટા હતા, પરંતુ આ એક ચરિત્ર છે વ્યાસ મુનિનું. નારદજી એક સંત છે, સંતના સ્વરૂપમાં વ્યાસ મુનિને એમને ઉપદેશ આપ્યો, તમે ભગવાનના ચરિત્રો લખો. ભગવાનના જે જે ચરિત્રો આટલા અવતારો થયા, તમે અવતારોના ચરિત્રો લખ્યા નહીં, તમે રાજાઓની બધી વંશોની કથાઓ લખી, એમાં હું રાજરાનીઓ રાખવી, એક રાજાએ 5-5 રાણીઓ રાખીને 10-10 રાણીઓ રાખી, અને આમ આવી રીતે એનું આ થયું આ થયું, એની અંદર તો કોઈ જીવનો મોક્ષ થવાનો નહીં, એમાંથી તો જીવ ઉપાધિનું જ શીખવાના છે. પણ કાંઈ ભગવાનના ચરિત્રો લખો, પ્રહલાદ જેવાના ચરિત્ર લખો, ઋષિ અવતાર થયો એનું કાંઈ લખો, શ્રીકૃષ્ણ અવતાર સૌથી મોટો થયો એનું કંઈક દસમને જે કર્યો વ્યાસ ભગવાન એવા સ્કંદ કરો, એવા ચરિત્રો લખો. આવો નારદજીએ ઉપદેશ આપ્યો છે વ્યાસ ભગવાનને, તો તમને સંતોષ થશે. બાકી આ ગ્રંથો લખવાથી તમને અસંતોષ જ રહેવાનો. જેને ભગવાનનો સંબંધ થયો હોય તેવા મનુષ્ય, વૃક્ષ, વન, પશુ, પક્ષી, નદી, સરોવર સૌથી પવિત્ર ગણાય. જેને ભગવાનનો સંબંધ થયો છે એવા જે ઉપર કયા, તેની આગળ દેવલોકને પણ નરકતુલ્ય કયા છે. જે જે આગળના દેવલોકો છે બધા અપાર દુઃખરૂપ છે. મુમુક્ષુ જીવનું મન બીજા વિષયોમાંથી સમૂળું ઉખડીને ભગવાનના સ્વરૂપમાં ચોટે એવો મનમાં વિચાર કરીને હવે ભાગવત પુરાણની રચના કરો. ભગવાનના સંબંધવાળું જે છે એ દેવતાના લોક કરતાં પણ અધિક છે. માટે હે વ્યાસ મુનિ, તમે ભાગવત પુરાણની રચના કરો. જે ભગવાનનું ભજન કરતા નથી, સંસારમાં સુખ માને છે અને તેઓ મરીને જમપુરીમાં જશે, ત્યાં તેને જમ અનંત દુઃખ દેશે,
ત્યાં જમપુરીમાં સ્ત્રી પુત્ર કે પરિવાર રૂપ સંસાર કાંઈ પણ સહાય કરી શકતા નથી. જમપુરીમાં કોઈ આવે, સ્ત્રી આવે બચાવવા, પુત્ર આવે, ત્યાં માર ખાતા હોય તો કોઈ આવે નહીં. દૂધનો લોટો લઈને નથી પેલા સ્વામીનું ચરિત્ર કે દૂધનો લોટો લઈને ફેર્યો, લો કે આમાં ઘાત આવી ગઈ છે પીવો, તે કોઈએ પીધું? માએ ના પીધું, બાપે ના પીધું, વવે ના પીધું, દાદાએ ના પીધું, દાદીએ ના પીધું, બેને ના પીધું, એકે પીધું નહીં. તે નરકમાં માર ખાવા કોણ આવે? કોઈ આવે નહીં. અનંત કલ્પો સુધી નરકના કુંડમાં અનંત જીવો દુઃખ ભોગવતા હોય છે. અલ્પવિષ સુખ ભોગવત જેહી, મેરું સમ દુઃખ લહત હે તેહી, ભોગવી રહત દુઃખ માત્ર હિ જબ હો, ચોરાસી મે ફિરત જન તબ હો, ચોરાસી મે ફિરત જન તબ હો. આ જગતમાં જીવ વિષયના અલ્પ સુખને જે ભોગવે છે તેના ફળના રૂપમાં જીવને મેરું સમાન મોટું દુઃખ ભોગવવું પડે છે. જ્યારે તે નરક યાતનાના દુઃખ માત્ર ભોગવી રહે ત્યાર પછી એને ફરીવાર લક ચોરાસીમાં ભટકવાનું શરૂ થાય છે. 21 લાખ વખત જન્મ લેવા મરવાની ચાર ખાન કહેવાય છે, તેમાં જીવની ઘણી ભૂંડી ગતિ થાય છે. આ પૃથ્વીલોક છે ને, એ એરપોર્ટ છે. અહીંથી 3 દિશામાં પ્લેન જાય છે, એક ભગવાનના ધામમાં, બીજું સ્વર્ગાદિકમાં અને ત્રીજું નરકમાં યમયાતના ભોગવા. હવે જે આત્માઓ પુણ્યશાળી છે, ભગવાનની ભક્તિ નથી કરી પણ છે પુણ્યશાળી, એને સારા કામ કર્યા છે, ગરીબોને જમાડ્યા છે, સેવા કરી છે, એવા આત્માઓ પુણ્ય ભોગવવા માટે સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં એનું પુણ્ય પૂર્ણ થાય એટલે ક્ષીણમ પુણ્ય મર્ત્ય લોકે, એ લોકો મૃત્યુલોકમાં પાછા આવે છે. જે નરકમાં જાય છે એ લોકો નરકમાં દુઃખ ભોગવીને ફરીથી મૃત્યુલોકમાં પાછા આવે છે. એક ભગવાનના ધામને જે આત્માઓ પામ્યા છે એ સિવાયના પુણ્યશાળી હોય કે પાપ કરવાવાળા હોય, બંને આત્માઓ, પાપાત્મા અને પુણ્યાત્મા, બંને આત્માઓ એનું પુણ્ય અને પાપ ભોગવીને પરત પૃથ્વીલોક ઉપર મૃત્યુલોકમાં લક ચોરાસીમાં પાછા આવે છે. લક ચોરાસીમાં 4 ખાનો છે, અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ અને જરાયુજ. અંડજ એટલે ઈંડામાંથી જન્મ થાય છે એવા 21 લાખ જન્મો એ આત્મા લે છે અને ફરીથી મરે છે. ઈંડામાંથી જન્મે છે, મરે છે, ઈંડામાંથી જન્મે છે, મરે છે, એવા ઈંડામાંથી લેવાવાળા જન્મો 21 લાખ આત્મા લે. ત્યાર પછી એ ઉદ્ભિજમાં જાય છે. ઉદ્ભિજ એટલે જમીનમાંથી થતા ઘાસ, વૃક્ષ, વેલી, એ બધું. એ ઉદ્ભિજમાં 21 લાખ જન્મો એના થાય, સૌથી વધારે ટાઈમ ઉદ્ભિજમાં જાય. કારણ કે એક ઝાડનો જન્મ આવ્યો, 5000 વર્ષ એક જ ઝાડવાનો રહે. ઘાસ આદિક થયો હોય તો વેલી વહેલો પાર આવે, પણ ઝાડવામાં જો જતો રહ્યો તો હજારો વર્ષ સુધી ઊભો રહે. એ ઉદ્ભિજમાંથી બહાર નીકળે એટલે સ્વેદજમાં જાય. સ્વેદજ એટલે ગરમીથી થતા જન્મો. અંડજમાં 21 લાખ, ઉદ્ભિજમાં 21 લાખ, પછી એ ગયો સ્વેદજમાં, એટલે જે આ મસી છે, માખી છે, મચ્છર છે, એવા બધા જે આ જે ગરમીથી થાય છે, એવા જે છે એવા 21 લાખ જન્મો આ જીવ લે છે. અને ત્યાર પછી જરાયુજ, જેમાં માનું દૂધ છે. આગલા 3માં માનું દૂધ નથી. જમીનમાંથી જે થાય એ માનું દૂધ ન પીવે, ગરમીથી જે થાય એ માનું દૂધ ન પીવે, ઈંડામાંથી થાય એ માનું દૂધ ન પીવે, અને 4થું જે છે જરાયુજ, એમાં બચ્ચું માનું દૂધ પીવે છે. એવા 21 લાખ જન્મો, એ 21 લાખ જન્મ જે છેલ્લી જરાયુજની અંદર જે છે, એ 21 લાખનો જે છેલ્લો જન્મ એ આ મનુષ્યનો જન્મ છે. ફરીથી એરપોર્ટ આવ્યું, ફરીથી પ્લેનને ક્યાં લઈ જવું છે? પુણ્યશાળી થવું છે, સ્વર્ગમાં જાઓ, પુણ્ય ભોગવો, ક્ષીણમ પુણ્ય મર્ત્ય લોકે પાછા આવો, પાપ કર્યું છે નરકમાં જાઓ, નરકમાં પાપ ભોગવીને ફરીથી અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ, જરાયુજ, ફરીથી જરાયુજનો છેલ્લો જન્મ મનુષ્યનો મળે. સત્પુરુષનો જો યોગ થાય, સત્પુરુષ દ્વારા જો હા પડે તો કલ્યાણના માર્ગે ચાલીને ભગવાનના ધામમાં જાય, નહીં તો ફરીથી પુણ્યશાળી છો, પુણ્ય ભોગવો સ્વર્ગમાં, પાપ પણ કર્યું છે ભેગું તો થોડું નરકમાં પાપ ભોગવી લો, એનું દુઃખ ભોગવી લો,
ફરીથી પાછા આવો આ ડબ્બાઓમાં અંદર વિશ્વેદ જરાયું જ એ લક ચોરાસી ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. અને આવી લક ચોરાસી ફરે છે એ લક ચોરાસીનો એને મનુષ્ય જન્મમાં સત્પુરુષનો યોગ ક્યારે થાય છે તો ખગોળ ભૂગોળનું વચનામૃત, વચનામૃતના અંતમાં એમ કીધું છે ખગોળ ભૂગોળનું વચનામૃત આપણા 8,64 કરોડ વર્ષ બ્રહ્માનો એક દિવસ થાય એવા 30 મહિનાનો બ્રહ્માનો એક મહિનો થાય એવા 12 મહિનાનું બ્રહ્માનું એક વર્ષ થાય એવા 100 વર્ષ બ્રહ્મા જીવે એને એવા 3.5 કરોડ બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરીને લઈ પામે ત્યારે મનુષ્ય જન્મમાં એક વખત સાચા સત્પુરુષનો યોગ થાય. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. 8,64 કરોડ વર્ષ ગુણ્યા 30 કરો, એને ગુણ્યા 12 કરો, એને ગુણ્યા 100 કરો અને એને ગુણ્યા 3.5 કરોડ કરો અને જે આંકડો મળે એટલા આંકડા પૂરા થાય ત્યારે આ લક ચોરાસીમાં ફરતા ફરતા મનુષ્ય જન્મમાં, મનુષ્ય જન્મ તો બહુ વખત આવી જાય પણ સત્પુરુષનો યોગ ના થાય, એ 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય ત્યારે સત્પુરુષનો યોગ થાય. આ યોગ જે આપણને મળ્યો છે ને એ ભગવાન સ્વામિનારાયણના શબ્દ ખગોળ ભૂગોળના વચનામૃત એ વાંચીને પાકું મગજમાં ગેડ બેહાડવી જોઈએ કે મને આટલો દુર્લભ યોગ મળ્યો છે, તો ફટ ભજન થાય, તો વિષયમાંથી પ્રીતિ તૂટે, તો સંસાર છૂટે, તો માયા છૂટે. પણ જેને એ વસ્તુનું ભાન નથી કે આટલા વર્ષો પછી મને મહારાજનો સત્પુરુષનો યોગ થયો છે, બહુ ભાગ્યશાળી છું કે મને 3.5 કરોડ બ્રહ્માની આયુષ્ય પૂરી થઈ એવો સમય પાક્યો ત્યારે મને મનુષ્યનો જન્મ એક વીજના ઝબકારા જેવો મળ્યો છે. એ ભગવાન ભજી શકે, એ ભગવાનને પામી શકે, એ ભગવાનના માર્ગે ચાલી શકે. મહારાજ અહીંયા ગળા નડિયાદના સજ્જનો આગળ આવી રીતે વિષય સંબંધી સુખને છોડીને ભગવાનના સુખની વાત કરે છે એને આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.